આ તરફ ઉમેદવારોની જ્યાં સુધી વાત છે તો ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોના નામોને આખરી ઓપ આપવા માટે કવાયત હાથ ધરી છે. ત્યારે આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ છે. શુક્રવારની બેઠકમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ચર્ચા થઈ હતી. 89 બેઠકોમાં સૌથી વધારે પાટીદાર મતદારો હોવાને કારણે યુવા પાટીદારોને વધુ મહત્વ આપવાની રણનીતિ બનાવાઈ છે. તો સરકાર સામેના નકારાત્મક વોટને ખાળવા માટે ઘણી બેઠકો ઉપર 2012માં નો રિપીટ થિયરીનો પ્રયોગ કરાયો હતો. 2017ની ચૂંટણીમાં પણ આ થિયરીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. 3 દિવસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બેઠક દીઠ ઉમેદવારોની પેનલ બનાવવામાં આવશે. ત્યારબાદ એ નામો ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. તો આ ફરી એકવાર બેઠકનો આજે બીજો દિવસ રહેવાનો છે. 89 જેટલી બેઠકોની ચર્ચા ખાસ કરાય છે અને સૌથી વધારે આ 89 બેઠકોમાં પાટીદાર મતદારો હોવાને કારણે યુવા પાટીદારોને વધુ મહત્વ આપવાની રણનીતિ બનાવાઈ હતી. સાથે જ સરકાર સામેના જે નકારાત્મક વોટ છે તેને ખાળવા માટે પણ ઘણી બેઠકો પર જે 2012માં નો રિપીટ થિયરી હતી 2017માં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા હિતલ પારેખ. આ સમગ્ર મામલે વાતચીત કરીશું. હિતલ, ખાસે જણાવો કે જે રીતે બેઠકનો આજના દિવસે બીજો દિવસ છે, 89 બેઠકોની જ્યાં સુધી વાત છે ગઈકાલની, તો પાટીદાર ફેક્ટર કામ કર્યું છે. આજના દિવસે કયા કયા મુદ્દાઓ રહેશે? ખાસ કરીને જે તમને જણાવી દઉં કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમના નિવાસ સ્થાને જે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, આજે એનો બીજો દિવસ છે. સ્વાભાવિક છે કે પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર ચર્ચા વિચારણા ગઈકાલે હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી વધારે પાટીદાર ઇફેક્ટો વાળી બેઠકો હતી. આજે એ રીતે ઉત્તર ગુજરાતની બેઠકો ઉપર ફોકસ કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. સાથે સાથે જે મહત્વની વાત છે કે યુવા મતદારો અને મહિલાઓને પણ પ્રાધાન્ય આપવાની વાત ચાલી રહી છે. ખાસ કરીને ભાજપ માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે એ સરકાર સામેના નકારાત્મક વોટો જે છે, એ જે વાતાવરણ ઊભું થયું છે તેને ખાળવા માટે શું કરી શકાય. અને સ્વાભાવિક છે કે ભૂતકાળમાં 2007માં અને 2012માં ઘણી બધી બેઠકો ઉપર ભાજપે નો રિપીટ થિયરીનો અમલ કર્યો હતો અને સ્વાભાવિક છે કે તેમાં સફળતા ભાજપને મળી હતી. તેના કારણે આ વખતે પણ એ પ્રકારની થિયરી અપનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અત્યારે ભાજપનું જે સમસ્ત મોવડી મંડળ છે એ નકારાત્મક વોટોને કેવી રીતે તાળી શકાય અને એવા યુવા ચહેરાઓને સામે લાવી મહિલાઓને સામે લાવીને મતદારોને આકર્ષિત કરી શકાય તેના પ્રયાસો કરી રહી છે. આજે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજનો ગઢ છે ઉત્તર ગુજરાતની બેઠકો જે છે એમાં પાટીદાર અને ઠાકોર સમાજનો ગઢ છે, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર જે માહોલ છે એમાં જીતી શકે એવા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત હાથ ધરી છે. ગઈકાલે મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી અને આજે સવારે 10 વાગ્યાની આસપાસ આ સમગ્ર બેઠક નો પ્રારંભ થશે અને તેના કારણે આ આખું ફોકસ જે છે એ કવાયત જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પોતે હાજર રહીને કરી રહ્યા છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે નવી રાજકીય થિયરી લઈને ઉમેદવારોની પસંદગી ભાજપ કરશે એવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે. બિલકુલ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આજના દિવસે બીજો દિવસ છે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે અને ખાસ તો ઉમેદવારોના નામોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે.